ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? બધા મજામાં? આમ તો હવે એક નવા ચેપ્ટરની આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છે, જે ચેપ્ટરનું નામ શું છે મિત્રો? વાયુનો ગતિવાદ, KTG, કાઇનેટિક થિયરી ઓફ ગેસીસ. કેમ કાઇનેટિક થિયરી ઓફ ગેસીસ? કેમ વાયુનો ગતિવાદ? ઘન અને પ્રવાહીના ગતિવાદનો અભ્યાસ ન કરી શકીએ આપણે? હે, આપણા મનમાં ક્વેશ્ચન તો થાય ને કે સર તમે ગમે તેમ વાયુનો ગતિવાદ ચેપ્ટર કેમ રાખ્યું? હે, તો એનું રીઝન બહુ સિમ્પલ છે. વાયુઓની લાક્ષણિકતાઓ ઘન અને પ્રવાહી કરતા એકદમ જુદી છે. એટલે એનો જે સ્વભાવ છે એ ઘન અને પ્રવાહી કરતા જુદો છે. બીજી વસ્તુ, વાયુના કિસ્સામાં ઉષ્મીય પ્રસરણ ઘન અને પ્રવાહી કરતા વધુ હોય છે, અને વાયુની પરિસ્થિતિ દર્શાવવા માટે દબાણ, કદ અને તાપમાન આ ત્રણેયનો આપણે ઉપયોગ કરવાનો છે. મિત્રો, તમે કેમેસ્ટ્રીમાં થોડું ઘણું જોઈ ગયા હશો. બહુ આમ સિમ્પલ હું તમને વાત કરું કે આ ઘન પદાર્થ છે, એના આંતરણ એકબીજાથી વ્યવસ્થિત રીતે ગોઠવાયેલા છે, બરાબર? એટલે એકબીજાની નજીક છે. આ ઘન છે, તમને બધું સમજાઈ જશે. આ એક વસ્તુ સમજી ગયો. પ્રવાહી છે તો એના આંતરણ છે એ આ રીતે થોડા છૂટા છૂટા છે, ઓકે. અને વાયુની વાત કરીએ તો આ રીતે હોય, ઓકે. તો હવે મારે આ ત્રણેયનું પ્રસરણ કરવું છે, ત્રણેયને હું સમાન ઉર્જા આપું છું, ત્રણેયનું પ્રસરણ કરવું છે. તો સૌથી પહેલા પ્રસરણ કોનું થાય? કે જેની આંતર અણુ વચ્ચેનું અંતર વધારે હોય એનું પ્રસરણ ઝડપથી થાય. કેમ કે ત્રણેયની હું વાત કરું, જો અહીંયા RS એટલે સોલિડ, લેસ ધેન RL લિક્વિડ, લેસ ધેન RS, જો અંતરની આપણે વાત કરતા હોઈએ તો બળ પણ FS ગ્રેટર ધેન FL ગ્રેટર ધેન FG. એટલે કે આંતર અણુ બળ સૌથી વધારે ક્યાં હોય છે? સોલિડમાં હોય છે. એટલે કે ઘન પદાર્થમાં સૌથી વધારે શું હોય છે? આંતર અણુ બળ. હવે આપણે એને એનર્જી આપીએ તો જેનું બળ વધારે લાગતું હોય, જે તમે ધારો કે કેમિસ્ટ્રીમાં આવે છે કે બોન્ડને તોડવું હોય તો ઉર્જા વધારે આપવી જોઈએ. એમ અહીંયા મારે વાયુના ગતિવાદનો અભ્યાસ કરવો હોય તો વાયુને મારે ઉર્જા આપવી પડે, લિક્વિડ એટલે કે પ્રવાહીનો અભ્યાસ કરવો હોય તો મારે એને ઉર્જા આપવી પડે, ઘન પદાર્થનો અભ્યાસ કરવો હોય તો મારે ઉર્જા આપવી પડે, કારણ કે મારે એ બંને વચ્ચેના બંધને તોડવા પડે. અને સૌથી વધારે બળ કોની વચ્ચે લાગે છે? તો ઘન પદાર્થના અણુઓ વચ્ચે આંતર અણુ બળ મેક્સિમમ હોય છે. તો એને તોડવું હોય તો મારે મેક્સિમમ ઉર્જા દેવી પડે, જ્યાં ઉર્જા ખર્ચાય એ આપણને ગમે નહીં. એટલે સૌથી વધારે અનુકૂળ શું પડે મિત્રો? વાયુના ગતિવાદનો અભ્યાસ સૌથી સહેલો છે અને ઇન્ટરેસ્ટિંગ છે અને કામ લાગે એવો છે. ઘન પદાર્થનો પ્રવાહીનો અભ્યાસ છે એ કામ લાગે એવું નથી, છતાંય પ્રવાહીનો અભ્યાસ અને ઘન પદાર્થના યાંત્રિક ગુણધર્મો છે ને એ આપણે લગભગ 9મું અને 10મું ચેપ્ટર છે, બરાબર કે નહીં? પણ એનો અભ્યાસ આપણે અલગથી કરવાનો છે. આપણે અત્યારે અભ્યાસ કરશું વાયુના ગતિવાદનો મિત્રો, ઓકે. ધેટ્સ વાય આપણે કહી શકીએ કે આ વાયુના ગતિવાદનો અભ્યાસ સહેલો પડતો હોવાથી એ ચેપ્ટર ઇન્ટરેસ્ટિંગ અને કામ પણ સહેલું છે. પણ આ ત્રણેય જો જ્યારે પણ વાયુને આપણે દર્શાવવાનું થાય ત્યારે મુખ્યત્વે કદ, તાપમાન અને દબાણનો અભ્યાસ કરવો પડે, આ બધા વચ્ચેના સંબંધનો અભ્યાસ કરવો પડે. અને એ સંબંધનો અભ્યાસ છે ને મિત્રો એ આપણને કોણે આપ્યો છે? ત્રણ વૈજ્ઞાનિક આગળ આવ્યા કે જેને દબાણ, કદ, કદ તાપમાન અને પ્રેશર એટલે કે દબાણ અને તાપમાન વચ્ચેનો સંબંધ આપ્યો. એવું સૌથી પહેલો જે વૈજ્ઞાનિક છે બોઇલનો નિયમ, બોઇલનો નિયમ છે મિત્રો, અચળ તાપમાને વાયુમાં નિશ્ચિત જથ્થાનું દબાણ એ વાયુના કદના વ્યસ્ત પ્રમાણમાં હોય, કદના વ્યસ્ત પ્રમાણમાં હોય છે, બરાબર ને?
अचल तापमाने वायुना निश्चित जत्थानुं दबाण ए वायुना कदना व्यस्त प्रमाणमां होय छे। आ शब्द बहु महत्वनो छे कारण के तापमान ज्यारे अचल रहे ने त्यारे वायुना कद अने दबाण एक बीजाना व्यस्त प्रमाणमां छे मित्रो। अने व्यस्त प्रमाणमां मित्रो होय ने तो पी चले छे शुं थाय 1/v थाय। बन्ने वच्चेनो संबंध अने आपणे एम कही शकीए के आ आखी प्रक्रिया अचल तापमाने राखीए छे। प्रक्रिया दरमियान ज्यारे कोई पण पदार्थनुं तापमान न बदलातुं होय ने त्यारे v चले छे 1/v संबंधनो उपयोग थाय मित्रो। हवे आपणे आने सूत्र स्वरूपे केम वापरवुं ई जोईए। pv चले छे शुं थशे 1 तो pv बराबर शुं थाय अचल। ओके આપણને બે જથ્થા આપ્યા છે। સપોઝ કે વાયુનો બે જથ્થો છે અથવા તો પ્રારંભિક પરિસ્થિતિ આ કોઈ વાયુ છે બરાબર કે નહીં એનું શરૂઆતનું દબાણ અને કદ P1V1 છે અને પછી આ વાયુને અચળ તાપમાને હું એવી પ્રક્રિયા કરું કે જેથી કરીને એનું અંતિમ દબાણ P2 થાય છે અને અંતિમ કદ શું થાય છે V2। તો મિત્રો મારે આ બંને પરિસ્થિતિ માટે જો કામ કરવું હોય ને તો બંને પરિસ્થિતિ માટે હું આમ કહી શકું P1V1 બરાબર અચળ ઇઝ ઇક્વલ ટુ P2V2 બરાબર અચળ। તો આ બંને અચળ અચળ છે તો સરખાવી દો P1 વિ પ્રારંભિક અવસ્થા બરાબર અંતિમ અવસ્થા PV બરાબર અચળ આપણું મેઇન સૂત્ર। હવે બધા જ વિદ્યાર્થીઓને આવો પ્રશ્ન બહુ સતાવે સર આ કેમ ખબર પડે આ જ સૂત્રનો ઉપયોગ કરવાનો। તો જ્યારે તમે ડેટા કલેક્ટ કરો એમાં દબાણ અને કદ વચ્ચેના સંબંધની વાત કરી હોય અથવા અચળ તાપમાન એવો શબ્દ વાપરેલો હોય ત્યારે આ સૂત્રનો ઉપયોગ થાય મિત્રો। એનો ગ્રાફ પી વર્સિસ વી નો ગ્રાફ જોઈએ આપણે મિત્રો। પી વર્સિસ વી નો ગ્રાફ સંબંધ કેવો છે વ્યસ્ત સંબંધ છે એટલે આવો ગ્રાફ આવશે પી વર્સિસ વી। આ ગ્રાફનો જે આકાર છે ને એને અતિવલય કહેવામાં આવે। શું કહેવામાં આવે અતિવલય એટલે કે દબાણ વધે તો સોરી કદ વધે તો દબાણ ઘટે। ઓકે કદ વધે તો દબાણ ઘટે અને કદ ઘટે તો દબાણ વધે। કોઈ હું એમ કહું કે આ રૂમમાં હું વાયુ ભરી દઉં છું બરાબર તો દબાણ P1 છે રાઈટ। આ રૂમનું દબાણ P1 છે। હવે રૂમનું કદ ઘટાડી નાખું તો બધા જ વાયુના અણુઓ છે ને એમની વચ્ચેનું અંતર ઘટી જશે એટલે દબાણ શું થાય વધે। ઓકે સમજાણું કે નહીં આ સિમ્પલ વસ્તુ છે એટલે કે બંને એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં। હવે જે આલેખ હું દોરવા જઈ રહ્યો છું મિત્રો એમાં થોડું લોજિક લડાવવાનું છે સિમ્પલ। જો પીવી બરાબર અચળ છે હવે ધ્યાન રાખજો તો મારે આ ગ્રાફ દોરવો છે પીવી વર્સિસ પી નો ગ્રાફ બરાબર। કયો ગ્રાફ દોરવો છે પીવી વર્સિસ પી। હવે પીવી વર્સિસ પી નો ગ્રાફ દોરો ચલો પી તો અચળ નથી પણ પીવી તો અચળ છે ને તો આ ગ્રાફ આ રીતે થશે કારણ કે પીવી બરાબર શું છે અચળ એટલે ઈ બદલાશે નહીં દબાણ બદલાય પણ પીવી બદલાશે નહીં એનો ગુણાકાર અચળ રહે છે બોયલના નિયમ મુજબ। હવે લ્યો મને આમાં કયો તમે શું ગ્રાફ આવે તમે સમજો લોકો છો જો જો અમુક જણા વિચારવા મંડ્યા છે અમુક જણાને ખબર પડી ગઈ છે કે આમાં કયો ગ્રાફ આવે એટલે અમુક જણા વિચારે છે સાચું વિચારે છે કે આનો ગ્રાફ પણ આમ જ થાય કેમ કે પીવી બરાબર તો શું છે અચળ છે કે નહીં અચળ એટલે બદલાય નહીં અચળ એટલે બદલાય નહીં એટલે પીવી વર્સિસ વી નો ગ્રાફ છે આ રીતે થશે। ઓકે મિત્રો યસ તો બોયલનો નિયમ જો હવે હું દર વખતે નિયમ નહીં લખું કારણ કે બદલાશે શું અચળ તાપમાન એટલે હવે અચળ શું આવશે દબાણે આવશે પછી અચળ કદે આવશે બરાબર ને ઈ બદલાશે। ઓકે એટલે હું છે ને આ વ્યાખ્યાની અંદર તમને કહીશ કે શું ફેરફાર કરવો અહીંયા તમારે ફેરફાર કરી નાખવાનો બરાબર કે નહીં તો હવે આપણે જોશું ચાર્લ્સનો નિયમ। એક વખત નજર નાખી જાઓ બોયલના નિયમ ઉપર
ओके तो मित्रों हवे आपणे चार्ल्स नो नियम जो मित्रों चार्ल्स नो नियम शु के छे तो चार्ल्स नो नियम आपणे एवुं के छे के अचल दबाण जो क्या फेरफार करवानो खबर छे जो आई अचल तापमान छे ने जगह अचल दबाण वायुना निश्चित जत्थानो कण એટલે વી ઓકે એ વાયુના નિરપેક્ષ તાપમાન અહીંયા શું આવશે નિરપેક્ષ તાપમાન ટી ના વ્યસ્તને અહીંયા સમ પ્રમાણમાં હોય છે ફરીવાર અચળ દબાણે વાયુના નિશ્ચિત જથ્થાનું કદ એ વાયુના નિરપેક્ષ તાપમાનના સમ પ્રમાણમાં હોય છે આ મેં ફેરફાર કરીને સીધું સૂત્ર લખી નાખ્યું એટલે આની જેમ જ થયું ને હવે આ ટી ને હું છેદમાં મૂકી દઉં તો અહીંયા કાઈ નો હોય તો એક તો હોય જ કે નહીં તો ચલે છેદી નિશાની કાઢો મિત્રો તો v / t બરાબર મારે એક અચળાંક મૂકવો પડે પણ અત્યારે હું અચળ લખી નાખું છું હવે બે વાયુના જથ્થા આપ્યા હોય તો હું આ લખી શકું બે પરિસ્થિતિ આવી હોય પ્રારંભિક ને અંતિમ તો સીધો જ હિસાબ થઈ ગયું અધરવાઇઝ તમે આમ પણ લખી શકો t2 ને ઉપર લઈ જાઓ તો t2 / t1 v2 / v1 થઈ ગયું સિમ્પલ હે અચળ દબાણ કામ કરવાનું છે આપણે જ્યારે કે કોઈ જથ્થો છે એનું દબાણ અચળ રાખીએ અને કદ અને તાપમાનમાં ફેરફાર કરીએ તો સમપ્રમાણમાં એટલે કદ વધે તો તાપમાન એ વધે અને તાપમાન વધે કદ વધે તાપમાન ઘટે કદ ઘટે એટલે ઈ એકબીજાના સમપ્રમાણમાં છે મિત્રો સમપ્રમાણમાં હોય ત્યારે ગ્રાફ તો બહુ સિમ્પલ આવે સમપ્રમાણમાં હોય તો ગ્રાફ કેવો આવશે આ રીતે ઓકે હજી મારે આવા ગ્રાફ દોરવા છે હો મિત્રો મિત્રો એક વસ્તુ ધ્યાન રાખજો આ જે તાપમાન છે ને નિરપેક્ષ તાપમાન છે કેલ્વિન માં હોય નિરપેક્ષ તાપમાન કેલ્વિન બરાબર ને શૂન્ય નિરપેક્ષ કે તો ઝીરો કેલ્વિન થાય શૂન્ય નિરપેક્ષ તાપમાન કે એબ્સોલ્યુટ ઝીરો ટેમ્પરેચર એટલે શું કહેવાય એને ઝીરો કેલ્વિન -273.15 ડિગ્રી સેલ્સિયસ ઓકે ત્યાર પછી હવે આપણે જોશું ગેલ્યુસેકનો નિયમ ગેલ્યુસેકનો નિયમ એક્ઝેક્ટલી તમે તમે જે લખ્યો છે નોટ ડાઉન કરેલો હશે ઓકે એક્ઝેક્ટલી હવે અચળ દબાણે અને અચળ તાપમાને પૂરું થઈ ગયું હવે આવશે અચળ કદે વાયુના નિશ્ચિત જથ્થાનું દબાણ એ તાપમાનના સમપ્રમાણમાં હોય છે સોરી નિરપેક્ષ તાપમાનના સમપ્રમાણમાં એટલે પી ચલે છે ટી મૂકી દો આને છેદમાં તો પી / ટી બરાબર અચળ વાયુના બે જથ્થા હોય અથવા તો એક વાયુનું પ્રારંભિક તાપમાનને દબાણ P1 T1 છે પછી બદલાઈને P2 T2 થાય તો P1 / T1 is equal to P2 / T2 અધરવાઇઝ P1 / P2 is equal to T1 / T2 તો હવે તમને બધાને મારે કે હવે ગ્રાફ દોરવાની જરૂર પડે તો બધા મારે પહેલા ગ્રાફ દોરી નાખશો સમપ્રમાણતાનો સંબંધ છે મિત્રો એટલે હવે કે મારે કહેવાની જરૂર ન પડે સમપ્રમાણતાનો સંબંધ હોય તો ગ્રાફ છે ને સુરેખ જ આવે હે એટલે કે દબાણ અને તાપમાન એકબીજાના સમપ્રમાણમાં છે સમપ્રમાણતાનો સંબંધ હોય તો ગ્રાફ થોડો આ છે આ થોડા વક્રાકાર છે છે સુરેખ જ કહેવાય સુરેખ જ હા P / T વર્સિસ T નો ગ્રાફ
बद्धाज कैसे अचल रहे p upon t वर्सेस p नो ग्राफ बद्धाज के अचल रहे सर बदलायज नहीं कारण के p upon t बराबर अचल छे पर अचल कदे आखी प्रक्रिया था એટલે કે કોઈ પણ પદાર્થ ને આપણે પ્રારંભિક અવસ્થા માંથી અંતિમ અવસ્થા માં લઈ જઈએ તો મિત્રો એનું દબાણ અને દબાણ અને તાપમાન એકબીજાના સમપ્રમાણમાં ત્યારે થાય જ્યારે કદમાં ફેરફાર કરતા નથી ઓકે તો મિત્રો આટલું કામ થઈ ગયું બધાને ભાવી ગયું ત્રણેય નિયમો કડકડાટ યાદ કરી લેવાના છે અને સૂત્ર યાદ કરી લેવાના છે હો યાદ હોવા જ જોઈએ કારણ કે એની ઉપરથી દાખલા ને MCQ ઢગલાબંધ છે ઓકે મિત્રો ખ્યાલ આવી ગયો બધાને ચલો ઠીક છે હવે આપણે આ બધા જ તાપમાન દબાણ અને કદ વચ્ચે સંબંધો મેળવ્યા હે પણ જ્યારે આપણને દબાણ છે ઈ અલગ એકમમાં આપે તાપમાન છે ઈ અલગ એકમમાં આપે તો આપણે કેમ કરવું તો એક ટેબલ સરસ મજાનું આપણે અહીંયા તૈયાર કરવાનું છે મિત્રો दबाण कद अने तापमान तो ऊपर लिखी है दबाण कद अने तापमान बराबर अहीं एनटीपी अने अहीं शुं थशे एसटीपी जो एनटीपी नो फुल फॉर्म छे ने अहीं हुं लखी नाखुं छुं नॉर्मल टेम्परेचर एंड प्रेशर आ फुल फॉर्म छे नॉर्मल टेम्परेचर एंड प्रेशर ओके नॉर्मल सादू सिंपल एसटीपी स्टैंडर्ड टेम्परेचर एंड प्रेशर स्टैंडर्ड એટલે કે એક મહત્વનું છે તો દબાણ NTPA લખવામાં આવે છે 1 એટમોસ્ફિયર હવે મિત્રો આ 1 એટમોસ્ફિયર છે ને એને આપણે હંમેશા ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર દબાણ એટલે બળના છેદમાં ક્ષેત્રફળ એકમ ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર થાય અધરવાઇઝ પાસ્કલ પણ કહી શકીએ તો 1 એટમોસ્ફિયર આપેલું હોય તો એને ફેરવવું તો 1.01 એને ગુણ્યા 10 ની 5 ઘાત બરાબર ને પાસ્કલ અધરવાઇઝ આપણે બીજો એકમ ન્યૂટન પર મીટર સ્ક્વેર લખી શકીએ બરાબર ને તો એસટીપી માટે પણ દબાણ 1 એટમોસ્ફિયર થશે કારણ કે છે ને ક્યારેક ક્યારેક આપણને એવું કીધું હશે કે એસટીપી એ આ મેળવો એસટીપી એ આ મેળવો તો એસટીપી કે ને ટેમ્પરેચર અને પ્રેશર છે 1 એટમોસ્ફિયર લઈ લેવાનું એટમોસ્ફિયરમાં લ્યો ત્યારે આમાં ફેરવી નાખવાનું કારણ કે 1 એટમોસ્ફિયર બરાબર 1.01 ગુણ્યા 10 ની 5 કદ 22.4 લીટર આ નક્કી કરેલું છે કદ ओके तो एक लीटर कद ने हमेशा आपने मीटर क्यूब में फेरवानो छे तो 10 नी माइनस 3 घात मीटर 22.4 लीटर बराबर बे में सरखू छे पर फेरवी नाखवानो कारण के आपने दाखलो गणशु त्यारे मीटर क्यूब में होवू जोईए ओके अने तापमान छे ए एनटीपी ए आपने 0 केल्विन बराबर एब्सोल्यूट शून्य निरपेक्ष तापमान -273.15 डिग्री सेल्सियस પછી અહીંયા તાપમાન આવશે 0.01 સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર એ થશે 273 સોરી મિત્રો આપણે અહીંયા ભૂલ કરી ગયા છીએ 0 ડિગ્રી સેલ્સિયસ આવશે સોરી આપણે કેલ્વિન માં એને ફેરવવાનું છે એનટીપી 0 ડિગ્રી સેલ્સિયસ 0 ડિગ્રી સેલ્સિયસ એટલે શું સાહેબ 273.15 કેલ્વિન राइट ओके અને અહીંયા થશે 273.16 કેલ્વિન બરાબર ને એસટીપી માટે 0.01 ડિગ્રી સેલ્સિયસ અને એનટીપી માટે 0 ડિગ્રી સેલ્સિયસ લઈશું બરાબર કે નહીં મિત્રો ઓકે યસ તો આપણે આ કામ છે બધાય જ વ્યવસ્થિત આખું ટેબલ તૈયાર થઈ ગયું મિત્રો આપણી પાસે બરાબર
वेल्यू बधाए याद राखवानी छे मित्रो हैं ओके आपण याद राखवानो छो आ तो खास याद राखवानो दाखला माटे नु काम छे मित्रो चलो हवे आपणे જોશું એવોગેડ્રો નંબર આપણે બીજા ચેપ્ટરમાં જ્યારે સાત મૂળભૂત રાશિનો અભ્યાસ કર્યો ત્યારે એવી વાત કરી હતી કે વાયુનો જથ્થો મોલમાં મપાય છે બરાબર ને કોઈ પણ વાયુનો જથ્થો હોય એને સેમાં માપશું આપણે મોલમાં મોલને મ્યુ વડે દર્શાવાય છે મ્યુ ઇઝ ઇક્વલ ટુ એમ અપોન એમ ઝીરો is equal to અહીંયા લખશું n upon na એટલે કોઈ પણ હું વાયુનો જથ્થો લઉં મિત્રો એનું દબાણ સરખું હોય બે વાયુના જથ્થા લો બંનેનું દબાણ સરખું બંનેનું કદ સરખું બંનેનું તાપમાન સરખું છે હે તો એ વાયુનો જથ્થો છે એ બંનેમાં અણુઓની સંખ્યા સરખી થાય જો બે ક્લાસ છે ઓકે બે ક્લાસમાં 10 બેન્ચ છે 10 બેન્ચ ઉપર વિદ્યાર્થીઓની સંખ્યા સરખી દરેક બેન્ચ ઉપર 3-3 છે ઓકે તો ક્લાસનું કદ સરખું છે ક્લાસનું તાપમાન સરખું રાખવું અને દબાણ સરખું રાખવું એટલે વિદ્યાર્થીઓની સંખ્યા પણ કેવી થઈ જાય સમાન બેન્ચ સરખી હોય એક બેન્ચ ઉપર બેસનારા વિદ્યાર્થીઓ પણ સરખા હોય તો એની સંખ્યા પણ સરખી થઈ જાય તો ત્યારે n બરાબર શું થાય n અને જો મિત્રો n બરાબર n થાય ને ત્યારે વાયુનો જથ્થો 1 મોલ કહેવાય એટલે હવે ઊંધો કહું કે જો વાયુનો જથ્થો 1 મોલ હોય એટલે મ્યુ બરાબર 1 મોલ મ્યુ બરાબર શું થશે મિત્રો 1 મોલ અને મ્યુ બરાબર 1 મોલ મૂકું તો બે પરિસ્થિતિ અહીંયા રચાય m is equal to m0 અને n is equal to n મિત્રો તમે વિચારતા છો સર m ને m0 નું તોડખાણ આપો તો આપી દઈએ m બરાબર વાયુના અણુનું દળ ક્યારે કુલ દળે લેવામાં આવે અને m0 બરાબર કુલ દળે લખી શકો વાયુનું અણુનું કુલ દળ અણુઓના કુલ દળ બરાબર ને એટલે બધાના ભેગા થઈને એટલે વાયુનું કુલ દળ થાય અને m0 બરાબર વાયુનું આણ્વિક દળ અથવા તો અણુભાર પણ કહી શકાય હવે અણુભાર આપ્યા તો હશે આપણને હો પણ અમુક યાદ રાખવાના છે આપણે દાખલા ગણશું ત્યારે તમને ખ્યાલ આવી જશે ઓકે n એટલે શું n એટલે વાયુના અણુઓની કુલ સંખ્યા અચ્છા ચલો પેલા હું કોઈ વાયુનો જથ્થો 1 મોલ લઉં ને મિત્રો તો m બરાબર m0 થાય આ m0 સામેની બાજુ મ્યુ બરાબર 1 લઉં છું તો આ રીતે કહી શકું કે વાયુના કુલ દળ તેના અણુભાર જેટલું થાય છે વાયુના અણુઓનું કુલ દળ એના અણુભાર જેટલું થાય છે બરાબર અને બીજી વાત હું આમે કરી શકું કે n બરાબર n n એટલે શું છે વાયુના અણુઓની કુલ સંખ્યા બરાબર ને અને e કોના જેટલી થાય છે એવોગેડ્રો આંક જેટલી અને મિત્રો એવોગેડ્રો આંક છે ને એ શું થાય એની કિંમત ફિક્સ છે 6.023 × 10³ મોલ ઇન્વર્સ મિત્રો શું થાય 6.023 × 10³ મોલ ઇન્વર્સ આ ફિક્સ છે આ યાદ રાખવાની છે તમારે આ નહીં આપેલી હોય એક્ઝામમાં ઓકે 6.023 × 10³ મિત્રો છે ને ઇન્ટરેસ્ટિંગ હવે હું તમને એક એક્ઝામ્પલ સરસ મજાનો લઈ લઉં એટલે તમારા મગજમાં ફિટ બેસી જાય આ ઓક્સિજન છે આની અંદર ઓક્સિજન ભરેલો છે
जो आ ऑक्सीजन ना वायु नो जत्थो आपने म्यू बराबर एक मोल के मित्रों तो m बराबर m जीरो अबे ऑक्सीजन नो अणु भार छे ने मित्रों ई m जीरो बराबर मने तो ख्याल छे 32 ग्राम पर शू थसे मोल थसे अणु भार नी बात छे परमाणु भार नहीं ए 16 थाय अणु भार एना करता डबल थाय तो 32 ग्राम पर मोल थाय हवे ऑक्सीजन नो जत्थो मैं लीधो एक मोल खबर पड़ी तो हूँ कही सकू के ऑक्सीजन आ ओ टू छे ऑक्सीजन संख्या जो एवोगेड्रो आंक जेटली थती होय तो हूँ कही सकू के आमा ऑक्सीजन ना अणुओ छे ने ई एन बराबर 6.023 गुणिया 10^23 घात जेटला छे बराबर ने કેટલું સરળ કામ થઈ ગયું તો વિચારો તો ખરી આપણે અણુની સંખ્યા અહીંયા બેઠા બેઠા ગણી નાખી હે અણુની સંખ્યા બેઠા બેઠા અહીંયા ગણી નાખી કે કેટલી 6.023 ગુણ્યા 10^23 કાર કેટલું હે કેટલું મજા આવે એવું કામ છે આમ તમે જુઓ તો ખરી આ ફિઝિક્સ કેટલું મદદ કરે એક એકને ગણવા જાવ તો આટલા બધા ક્યારે ગણાય છે હાથનું લેવા પડે આટલા બધા ગણતા ઓકે તો ફિઝિક્સ આ જ વસ્તુ તમારી સરળ કરે છે તમારી લાઇફસ્ટાઇલ પણ સરળ બનાવી દે જો ફિઝિક્સ તમે વ્યવસ્થિત ગળા ઉતારો ને હે યસ તમને સમજણ પડી મારે તમને ખાલી એટલું જ કહેવું છે કે આ સૂત્ર મગજમાં બેસાડી નાખજો અને મ્યુ બરાબર એક મોલ આવે તો આ બંને કન્સેપ્ટ તમારા મગજમાં હોવા જોઈએ પછી ખબર પડે કે સૂત્રનો ઉપયોગ ક્યારે કરવો દાખલા કેમ ગણવા ઓકે સરસ ચલો હવે મિત્રો આપણે એક બે દાખલા ગણીએ જેથી કરીને આપણને થોડી પ્રેક્ટિસ થઈ જાય ઓકે આ ટેબલ હું અહીં અત્યારે તમારી સામે રાખીશ દાખલા જે છે એ આપણે બહુ સિમ્પલ છે આમ નાનો હું અત્યારે રકમ વાંચું છું સિમ્પલ છે બરાબર उदाहरण नंबर 44 उदाहरण नंबर 44 બે વાતાવરણ દબાણ જો મિત્રો આ વાતાવરણ દબાણ છે ને એ બીજું કઈ નહીં એને એટમોસ્ફિયર કહેવાય શું કહેવાય એટમોસ્ફિયર બે વાતાવરણ દબાણની જો રકમ લખી નાખજો તમારી પાસે અવેલેબલ ન હોય મટીરીયલ તો રકમ લખજો બે વાતાવરણ દબાણે રહેલા P1 बराबर बे वात रहेला 500 सीसी कदाय सीसी नो मीनिंग सु थाय सेंटीमीटर क्यूब ध्यान नाखजो नवी नवी बाबतो ध्यान मा तमने आवे तो इने लखी नाखवानु सीसी एटले सेंटीमीटर क्यूब कद धरावता ऑक्सीजन वायु ने 400 सीसी 400 સેન્ટીમીટર ક્યુબ કદ થાય ત્યાં સુધી દબાવવામાં આવે છે જો તાપમાન અચળ હોય મિત્રો તાપમાન અચળ એટલે મગજમાં લાઈટ થઈ જવી જોઈએ કે આપણે બોઇલના નિયમનો ઉપયોગ કરવાનો બોઇલના નિયમમાં અચળ તાપમાને પ્રક્રિયા થાય છે તો દબાણ કેટલું અને ડેટા ઉપરથી ખબર પડે કે P અને V છે તો બે નો સંબંધ દર્શાવવાનો તો P1 V1 is equal to P2 V2 મારે P2 મેળવવું છે તો P2 is equal to P1 V1 upon તમને કદાચ એવું થતું હશે કે સર આ કેમ એટમોસ્ફિયરમાં ન ફેરવ્યા એટમોસ્ફિયરમાં રાખશો જવાબ સેવા મળશે એટમોસ્ફિયરમાં ફેરવશો અને ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેરમાં જવાબ સેવા મળશે ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર સેન્ટીમીટર જો આને તમે ન ફેરવો તો હાલે કારણ કે એકબીજાના છેદમાં છે એટલે અહીંયા 2 ગુણ્યા 500 એના છેદમાં 400 ભાગ ચલાવો તો 10ના છેદમાં 4 એટલે P2 બરાબર 10ના છેદમાં 4 એટલે 2.5 એટમોસ્ફિયર કેટલો સહેલો દાખલો આમ
આમ તમે વિચારો નહીં, આમ એક વખત તમને જો સૂત્ર યાદ રહી ગયું, મગજમાં ઉતરી ગયું, ક્યારે વાપરવાનું છે તરત જ ખબર પડે. ત્યાર પછી મિત્રો જો ઉદાહરણ નંબર 46 જોઈએ આપણે, શું જોશું? ઉદાહરણ નંબર 46, ઓકે. 23 ડિગ્રી સેલ્સિયસ ઓરડાના તાપમાને ટી બરાબર 23 ડિગ્રી સેલ્સિયસ, એટલે હંમેશા જો તાપમાનને કેલ્વિનમાં ફેરવજો મિત્રો, નિરપેક્ષ તાપમાનની વાત કરી છે, એટલે 273 પ્લસ 23 એટલે 296 કેલ્વિન. ઓકે, એક વ્યક્તિના શરીરનું તાપમાન 37 ડિગ્રી સેલ્સિયસ છે, એટલે T2 બરાબર શું છે? 37 ડિગ્રી સેલ્સિયસ, એટલે આ થશે 310 કેલ્વિન, 273 એડ કર્યા છે. 1500 ml વાયુ શ્વસન મારફતે લે છે, ml એટલે કદ આપ્યું છે મિલીલીટર, V1 બરાબર મિલીલીટરમાં જ કદ છે બરાબર ને, 1500 ml, ml એટલે મિલીલીટર બરાબર ને, મિલીલીટર જો લીટર ને મીટર ક્યુબ માં ફેરવો તો 10 ની માઇનસ 3, અને આ પણ મિલી છે એટલે 1500 ગુણ્યા 10 ની માઇનસ 3, એને ગુણ્યા 10 ની માઇનસ 3 બરાબર કે. અને હું તો એમ કહું કે ml માં જ રાખો ને, જવાબ હું હેમાં મળશે ml માં, તો હાલે એમાં કઈ પ્રોબ્લેમ નથી બરાબર ને. અત્યારે આ સિચ્યુએશનમાં એકબીજાના ગુણોત્તરમાં લેવાનું છે, એટલે હાલે આપણે V2 મેળવવું છે. તો મિત્રો કયું સૂત્ર વાપરશું કયો મને, હાલ V અને T વાળો કયો સંબંધ છે? ચાર્લ્સનો નિયમ યાદ આવ્યું? ઓકે, તો સીધો હિસાબ જ કરો, V1/T1 આપણે શું V2 મેળવવાનું છે ને, યસ, અહીંયા શું થશે V2/T2, V2 ને કરતા તરીકે બનાવો, V2=V1T2/ શું થશે T1, મૂકી દો જો 1500 એને ગુણ્યા 310 એને ભાગ્યા 296 કરો હિસાબ, જે જવાબ આવે એ તમારો V2 સેમાં આવશે, મિલીલીટરમાં આવશે. હે, જવાબ 1570.95 ml છે, કરવાનો હિસાબ બરાબર ને, 1500 ગુણ્યા 310 એને ભાગ્યા 296, એટલે મિત્રો તાપમાનને હંમેશા કેલ્વિનમાં ફેરવજો, નહીં ફેરવો તો જવાબ આવશે નહીં. ઓકે, તો મિત્રો આટલે સુધી રાખીએ છીએ, નેક્સ્ટ ટાઈમ આગળ વધશું. ગુડ બાય, ટેક કેર.